ચાલો ધોરણ ચાર આપણે આગળના ચેપ્ટરમાં આગળના લેક્ચરમાં આપણે ગુજરાતના જિલ્લાઓ અને તાલુકાઓ વિશે જાણી ગયા હતા કે આપણા જિલ્લાઓ કેટલા છે એના જિલ્લા મથક કેટલા છે અને એ કયા જિલ્લામાં કેટલા તાલુકાઓ છે એ આપણે જોયું હતું હવે એની ઉપરથી આપણે શાદી કરીશું કે આપણા ગુજરાતના કુલ કેટલા જિલ્લાઓ છે તેત્રીસ જિલ્લાઓ છે બસો ને પચાસ તાલુકાઓ છે અને ગુજરાતનું પાટનગર શું છે ગાંધીનગર ગુજરાતનો વિસ્તાર સૌથી મોટો જિલ્લો કયો છે વિસ્તારની દ્રષ્ટિએ તો કચ્છ અને વિસ્તારની દ્રષ્ટિએ નાનો હોય તો ડાંગ એ આપણે બધું શીખી ગયા હતા હવે આપણે એમાં સ્વાદી ચાલુ કરીશું સ્વાધિમાં છે કે કૌશમાં પેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો પેલું છે ગુજરાત રાજ્યના ખાલી જગ્યા જિલ્લાઓ છે ગુજરાતના કેટલા જિલ્લાઓ છે તો તેત્રીસ બીજું છે અમદાવાદ જિલ્લાનું જિલ્લા મથક ખાલી જગ્યા છે અમદાવાદ જિલ્લો રહ્યો એનું જિલ્લા મથક કયું છે અમદાવાદ ત્રીજું છે ચાણસામમાં ખાલી જગ્યા જિલ્લાનો આવેલો તાલુકો છે ચાણસામમાં રહ્યો ક્યાં જિલ્લાનો તો પાટણનો ચોથો છે પાલનપુર ખાલી જગ્યા જિલ્લાનું જિલ્લા મથક છે તો બનાસકાંઠા પાંચમું છે ગુજરાતનો વિસ્તાર સૌથી મોટો જિલ્લો ખાલી જગ્યા છે કે ગુજરાતનો વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો કયો મેં તમને કીધું તું કયો કચ્છ અને વિસ્તારમાં સૌથી નાનો હોય તો ડાંગ આમાં મોટો કીધો છે એટલે કચ્છ છઠ્ઠું છે જાંબુ ઘોડા ખાલ જગ્યા જિલ્લામાં આવેલો તાલુકો છે જાંબુ ઘોડા રી ક્યાં તો કે પંચમહાલ સાતમો છે ઉમરગામ ખાલ જગ્યા જિલ્લામાં આવેલો તાલુકો છે તો વલસાડ આઠમો છે કચ્છ જિલ્લાનું જિલ્લા મથક ખાલી જગ્યા છે તો ભુજ નવમો ઉપલેટા ખાલ જિલ્લામાં આવેલો તાલુકો છે તો રાજકોટ દસમો છે રાજપીપળા ખાલ જિલ્લાનો જિલ્લાનું જિલ્લા મથક છે તો નર્મદા તે પછી આવશે નીચેના પ્રશ્નના ઉત્તર એક બે શબ્દમાં લખો જે પ્રશ્ન એ પાછળના એક બે શબ્દમાં લખવાના પેલું છે ડાંગ જિલ્લાનું જિલ્લા મથક કયું છે આહવા બીજું ગુજરાતનો વિસ્તારનો સૌથી નાનો જિલ્લો કયો છે ડાંગ ત્રીજું વડનગર કયા જિલ્લામાં આવેલો તાલુકો છે તો મહેસાણા ચોથું છે વેરાવર કયા જિલ્લાનું જિલ્લા મથક છે તો ગીર સોમનાથનું પાંચમું છે ખંભાત કયા જિલ્લામાં આવેલો તાલુકો છે તો આણંદ છઠ્ઠું છે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જિલ્લા મથક ક્યું છે તો ખંભાળિયા સાતમું છે ગોધરા કયા જિલ્લાનું જિલ્લા મથક છે તો પંચમહાલ આઠમું છે તાપી જિલ્લાનું જિલ્લા મથક ક્યુ છે તો ફિયારા તે પછી આવશે પ્રશ્ન ત્રણ કે નીચે આપેલા વિધાનોમાં ખરા વિધાનની સામે સાચાની અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની ગુજરાતનું પાટનગર પોરબંદર છે ખોટું ક્યુ છે ગાંધીનગર બીજું બારડોલી ગુજરાત જિલ્લામાં આવેલો તાલુકો છે તો સાચું સાબર જિલ્લાનું જિલ્લા મથક વિજયનગર છે ખોટું સાબર જિલ્લાનું એ જિલ્લાનું જિલ્લા મથક ક્યુ છે હિંમતનગર મોડાસા અરવલ્લી જિલ્લાનું જિલ્લા મથક છે તો સાચું ગુજરાતમાં કુલ બસો ને પિંચોતેર તાલુકાઓ છે ખોટું કેટલા છે બસો ને પચાસ તાલુકાઓ છે છઠ્ઠો સાણંદ તાલુકો અમદાવાદ જિલ્લામાં આવેલો છે તો સાચું મહીસાગર જિલ્લાનું જિલ્લા મથક લુણાવાડા છે તો સાચો ખેડા જિલ્લાનું જિલ્લા મથક ખેડા છે તો ખોટું ખેડા જિલ્લાનું જીડા જિલ્લા મથક આવશે નડિયાદ અહીંયા તમારું આ સ્વાધ્યાય પૂરું થાય છે કે આપણા કેટલા તાલુકાઓ છે કેટલા જિલ્લાઓ છે કયો જિલ્લો ક્યાં આવેલો છે કયા જિલ્લાનું જિલ્લા મથક ક્યાં આવેલું છે કયા તાલુકા ક્યાં એવા છે એ બધું આપણે સમજવાનું હતું અને આખું સ્વાધ્યાય લખવાનું છે